पीएम मोदी અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એક જ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ નિહાળશે। ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી જશે, જે બાદ રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે 9 માર્ચે બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એક સાથે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે। બંને મહાનુભાવોના અમદાવાદ આગમનને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ બંદોબસ્ત માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું હોવાથી તમામ લાઇનમાં ચોક્કસ અંતરે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે। સ્ટેડિયમની બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વિદેશી મહાનુભાવો હોટલ આઈટીસી નર્મદા અને હોટલ તાજ સ્કાયલાઇનમાં રોકાવાના હોવાથી તેની આસપાસના વિસ્તારમાં પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આદેશ અનુસાર રાફેડ આવતીકાલથી ગુજરાતમાં ડુંગળીની ખરીદી કરશે। ભાવનગર, પોરબંદર અને ગોંડલમાં એપીએમસીમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે। નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે નાફેડ ભારત સરકારના નિર્દેશ પર ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી કરશે। રાજ્યમાં ખરીફ સિઝનમાં અંતમાં ડુંગળીના ઓછા ભાવને જોતા ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ વિભાગ DOCA નાફેડને ગુજરાતના 3 મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે। નાફેડ ભાવનગર, ગોંડલ અને પોરબંદરમાં 9 માર્ચથી ડુંગળીની ખરીદી શરૂ કરશે। ખેડૂતોને રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી તાત્કાલિક રાહત મળે તે માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે। ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે તેમની સારી ગુણવત્તા અને સૂકા સ્ટોકને પ્રાપ્તિ કેન્દ્રો પર લાવે। ડુંગળી પકવતા ખેડૂતોને સરકારના આ નિર્ણયથી ચોક્કસથી રાહત મળશે, ડુંગળી બજારને સ્થિરતા મળશે અને ખેડૂતોને ઓનલાઈનથી પેમેન્ટ ચૂકવવામાં આવશે। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। હજારો રૂપિયાનો ખર્ચ કરી રાત દિવસ મહેનત કરી તૈયાર કરેલો પાક માવઠાથી ભારે નુકસાન થયું છે। ખાસ કરીને તમાકુ જેવા પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે શાકભાજી કે પશુઓના ઘાસચારો પણ નાશ પામ્યો છે। ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે। કમોસમી વરસાદથી ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે, તો કેરી અને ચીકુના પાકને વારંવાર નુકસાન થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે। વિસાવદર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઘઉં, ચણા અને ડુંગળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે। ભારે પવન અને કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતો ઉપર જાણે આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। નુકસાની અંગે ખેડૂતો કહી રહ્યા છે કે વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે। અંબાજીમાં વર્ષોથી પ્રસાદમાં મોહનથાળનું જ વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ તંત્ર દ્વારા પ્રસાદમાં ચીકી આપવાનું શરૂ કરવામાં આવતા આ પ્રસાદનો વિવાદ શરૂ થયો હતો, જે હજુ સુધી શાંત નથી થયો। યાત્રાધામ અંબાજીમાં શરૂ થયેલા પ્રસાદના વિવાદથી સૌ કોઈને ખબર છે। સડકથી લઈને સત્તાના કેન્દ્રમાં રહેલા ગાંધીનગર સુધી તેમણે રજૂઆતો કરી છે। ભક્તોથી લઈને ધારાસભ્યોએ તેને લઈને રજૂઆતો કરી, તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા પ્રસાદની પરંપરા બદલાતા જે વિવાદ શરૂ થયો હતો તે હજુ સુધી શાંત થયો નથી। ભક્તોને કોઈ ઉકેલ ન મળતા ભક્તોની ધીરજ હવે ખૂટી પડી છે। મોહનથાળના પ્રસાદને લઈને હવે ભક્તોએ જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ મળશે, મંદિરની બહાર મોહનથાળનો પ્રસાદ બનાવાશે અને માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવ્યા બાદ 200 કિલો મોહનથાળના પ્રસાદનું ચાચર ચોકમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 61 કિલોગ્રામ માદક દ્રવ્યો ઝડપી પાડવામાં આવ્યા છે। આ ઉપરાંત 5 ઈરાની ક્રૂ મેમ્બર્સને પણ ઓખા કોસ્ટગાર્ડ ખાતે લાવવામાં આવ્યા છે। એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા 5 ઈરાની ક્રૂ મેમ્બર્સને ઓખા કોસ્ટગાર્ડ ખાતે લાવવામાં આવ્યા છે। દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। ઈરાની બોટમાંથી 5 ક્રૂ મેમ્બર અને ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઓખા કોસ્ટગાર્ડ લાવવામાં આવ્યા હતા। વિવિધ સુરક્ષા એજન્સીઓને એટીએસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે। મહત્વનું છે કે મતદરીએ પાર પાડેલા ઓપરેશનમાં શંકાસ્પદ બોટમાં લવાઈ રહેલા માદક પદાર્થ પાકિસ્તાનના પશ્ચિમી બંદર પરથી લાવવામાં આવી રહ્યા હતા, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 425 કરોડ રૂપિયા થાય છે। ગુજરાતના દરિયા કિનારેથી વારંવાર મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવે છે, ત્યારે ફરી એક વખત દ્વારકાના દરિયા કિનારેથી 61 કિલોગ્રામનો દ્રવ્યનો જથ્થો એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે।
નકલી પીએસઆઈ મયુર તડવીની તપાસમાં ખુલાસા થયા છે કે તેણે એક પણ રૂપિયો પીએસઆઈમાં લાગવા માટે નહોતો આપ્યો. સાથે તેની તપાસમાં અનેક પ્રકારના પુરાવા પણ પોલીસે જપ્ત કર્યા. કરાઈ ખાતે નકલી પીએસઆઈ તરીકે તાલીમ મેળવનાર મયુર તડવીની ધરપકડ બાદ ગાંધીનગર એલસીબીએ તેમાં તપાસ શરૂ કરી છે, જેની અંદર અત્યાર સુધીની તપાસમાં મયુર તડવીએ એક પણ રૂપિયો આ પીએસઆઈ તરીકે લાગવા માટે નહોતો આપ્યો તે પ્રકારની વાત સામે આવી છે. તો બીજી તરફ સાયન્ટિફિક પુરાવા માટે મયુર તડવીના એલવીએ અને એસડીએ ટેસ્ટ કરવા માટે પણ ફોરેન્સિક લેબોરેટરીને મંજૂરી માંગવામાં આવી રહી છે, જેથી કરીને કોર્ટ કેસની અંદર પણ આ પુરાવાઓ રજૂ કરી શકાય. સાથે અત્યાર સુધી જે તપાસ થઈ છે તેમાં મયુરે મોબાઈલની અંદર જ આ નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને અસલી ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હતા એ પ્રકારના પુરાવા પોલીસને મળ્યા છે. પોલીસે એ ડેટા પણ રિકવર કરી અને જપ્ત કર્યા છે. 10 માર્ચ સુધી ગાંધીનગર એલસીબીની કસ્ટડીમાં મયુર તડવી છે. એલસીબીએ તેના નિવાસસ્થાન અને જ્યાંથી ઝેરોક્સ કઢાવી હતી તે તમામ જગ્યા ઉપર પણ તપાસ પૂર્ણ કરી. પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં સતત બીજી વખત માણિક શાહે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ પણ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા. ત્રિપુરામાં માણિક શાહ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. અગરતલાના વિવેકાનંદ મેદાનમાં આયોજિત શપથ સમારોહમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. 60 સભ્યોવાળી ત્રિપુરા વિધાનસભામાં ભાજપે 32 સીટ પર જીત મેળવી છે, જ્યારે સહયોગી પાર્ટી ઇન્ડિયન જેનસ પીપલ ફ્રન્ટ ઓફ ત્રિપુરાને 1 સીટ મળી છે. શપથ સમારોહમાં 9 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા અને એક જ દિવસના ત્રિપુરા શાખાના મુખ્ય પ્રવક્તાએ પણ કહ્યું છે કે 3 દાયકાઓમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોઈ ડાબેરી સરકાર ફરી સત્તામાં આવી હોય. 3 દાયકાઓ બાદ ત્રિપુરામાં પ્રથમ વખત એવું થયું છે કે બિન ડાબેરી સરકાર સતત બીજી વખત ચૂંટાઈને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સીઆરપીએફ જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી અને અમરનાથ યાત્રા માટે તૈયાર છે. આના સંકેત ત્યાં કરવામાં આવી રહેલી તૈયારીઓ પરથી મળી રહ્યા છે. અહીં તૈનાત સીઆરપીએફના આઈજી MS ભાટિયાએ ત્રાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારો પ્રયાસ રહેશે કે અહીં કોઈ પણ કાર્યક્રમ યોજાય, પછી તે ચૂંટણી હોય કે યાત્રા, અમે તૈનાત થઈશું. જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તે શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરાશે. થોડા દિવસો પહેલા જ આગામી શ્રી અમરનાથ યાત્રા ટ્રેકને બરફ હટાવવા, પહોળા કરવા અને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેની જવાબદારી પ્રથમ વખત BRO ને સોંપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં સીમાંકન બાદ 7.72 લાખ મતદારો વધ્યા છે. મતદાર સુધારણા દરમિયાન 11 લાખ લોકોએ મતદાર બનવા માટે અરજી કરી હતી, પરંતુ 3.5 લાખથી વધુ નામો યાદીમાં દૂર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 26 નવેમ્બરે મતદાર યાદી પ્રસિદ્ધ થતાં વિધાનસભા ચૂંટણી આડે તમામ અડચણો દૂર થઈ છે, જેથી હવે અહીંયા ગમે ત્યારે ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એક્વાયરમેન્ટના એક અહેવાલ પ્રમાણે દિલ્હી NCR ની હવા 5 વર્ષમાં સૌથી સ્વચ્છ રહી છે. દિલ્હી સિવાયના રાજ્યોમાં પ્રદૂષણમાં વધારો થયો છે. છેલ્લી ઠંડીની સિઝનમાં દિલ્હી NCR ની હવા 5 વર્ષમાં સૌથી સ્વચ્છ રહી હતી. આ માહિતી પર્યાવરણ માટે કામ કરનાર સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના અહેવાલમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ 2018 બાદ પ્રથમ વખત ઠંડીમાં દિલ્હી NCR માં પ્રદૂષણ ઘટી ગયું હતું. આની બિલકુલ વિરુદ્ધમાં બીજા મેટ્રો શહેરોમાં PM 2.5 વધુ ગયું છે. CSE ના રિપોર્ટ પ્રમાણે ઠંડીમાં કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈ સહિત અન્ય મેટ્રો શહેરોમાં પ્રદૂષણમાં ધ્યાન આપવામાં આવતું નથી. 1 ઓક્ટોબર 2022 થી 28 ફેબ્રુઆરી 2023 સુધી દિલ્હી, કોલકાતા, હાવડા, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈમાં પ્રદૂષણ પોતાની સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યું છે. અહેવાલ પ્રમાણે બેંગલુરુ અને ચેન્નઈની હવા પહેલા કરતા 15% સુધી ખરાબ થઈ હતી. મુંબઈની હવા 14% અને હૈદરાબાદની હવા પણ 3% વધારે પ્રદૂષિત હતી. રંગોના ઉત્સવ ધૂળેટી પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ તેમજ સોસાયટીઓમાં ખેલૈયાઓ રંગોની છોડો વચ્ચે DJના તાલે ઝૂમ્યા. રાજ્યભરમાં રંગોત્સવની ધૂમ જોવા મળી. આજે રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. લોકોએ અલગ અલગ અંદાજમાં પર્વની ઉજવણી કરી. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકો રંગે રંગાયા. આજે રાજ્યભરમાં મંદિરોમાં પણ રંગોત્સવ ઉજવાયો. અમદાવાદમાં લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી. DJના તાલ સાથે ખેલૈયાઓ ઝૂમતા જોવા મળ્યા. સુરતી લાલાઓ પણ ધૂળેટીમાં અનેક રંગોમાં રંગાયા. સમગ્ર સુરતમાં ઉત્સાહભેર રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ વગેરેમાં ધૂળેટીની ધૂમ જોવા મળી. રાજકોટમાં ખેલૈયાઓ રંગોની છોડો વચ્ચે DJના તાલે ઝૂમ્યા.
તંત્ર દ્વારા 108 ની ટીમ ઓન ડ્યુટી અને સ્ટેન્ડબાય રખાઈ હતી। વાહન અકસ્માત, બાઇક સ્લીપ થવાના બનાવો, કલરની વિપરીત અસર સહિત બનાવોને લઈ 108 તંત્રને એલર્ટ રખાયું હતું। નેચરલ કલર અને રેઇન ડાન્સ સાથે બાળકો, યુવાનો સહિત સૌ કોઈએ પર્વની ઉજવણી કરી। પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં ધૂળેટી સેલિબ્રેશન યોજાયું અને મંદિરમાં ફૂલ ડોલ ઉત્સવ સાથે પર્વ મનાવાયો। દેશભરમાં રંગના પર્વ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે પંજાબમાં પણ આર્મીના જવાનોએ એકબીજાને રંગ લગાવીને પર્વની ભવ્ય ઉજવણી કરી। દેશભરમાં હર્ષોલ્લાસ સાથે રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે। દરેક શહેરોમાં રંગો ઉડાડી એકબીજાને રંગ લગાવીને ધૂળેટીના પર્વને ઉજવવામાં આવી રહ્યો છે। ધૂળેટી પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવવા માટે જાણીતા મથુરા અને વૃંદાવનમાં આ વર્ષ મનાવવામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। અબેલ ગુલાલને છોડો ઉડાવીને ભક્તો ભાવિ વિભોર થઈ ગયા છે। પ્રેમ રંગમાં ભીંજાયેલા ભક્તોનો ઉમળકો સમાઈ રહ્યો નથી। મથુરા વૃંદાવનમાં તો રંગોનો પર્વ નહીં પરંતુ રંગોનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, હરિયાણા અનેક રાજ્યોમાં આ સ્થિતિ જોવા મળી। આ ઉપરાંત પંજાબમાં પણ આર્મીના જવાનોએ એકબીજાને રંગો લગાવી ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરી। તો દેશમાં તમામ લોકોએ પોતાના દુઃખ ભૂલીને એકબીજાને રંગ લગાવીને રંગના પર્વની ઉજવણી કરી। પાકિસ્તાનની હાલત હવે બદથી બદતર સુધીની ખરાબ થઈ રહી હોવાનું સામે આવ્યું છે, કારણ કે આઈએમએફ ફંડ ભરે તો પણ પાકિસ્તાનનું દિવાળિયું થતું અટકાવી નહીં શકાય। શ્રીલંકાની નાદારી પાછળ સરકારની નીતિઓ જવાબદાર હતી, તેવી જ રીતે પાકિસ્તાનની નીતિઓ પણ દુનિયાના કોઈથી છુપાયેલ નથી। આ બંને દેશોના રાજનેતાઓ સમયસર નક્કર પગલાં નહોતા લીધા, જેના કારણે દેશનું આર્થિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે। હવે પાકિસ્તાનમાં આશા આઈએમએફ ફંડ પર ટકી રહી છે। ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની કડકાઈ બાદ પાકિસ્તાનના પોતાના લોકોની પણ મદદ કરવાથી દૂર રહ્યા છે। ચીન સહિતના ઘણા દેશોમાં પાકિસ્તાન હવે આઈએમએફ ફંડની વાત કરવાની અને સલાહ આપી રહ્યા છે। તે દરમિયાન હવે પાકિસ્તાનની મુશ્કેલી વધી રહી છે। બીજી તરફ આઈએમએફ ફંડ તરફથી પણ મળે તો પણ તે ઊંટના મોંમાં જીરું સાબિત થવાનું છે। પાકિસ્તાનનું દેવું એટલી હદે વધી ગયું છે કે ફંડ ભરે તો પણ પૈસાથી તે દવાનું દેવાઓનું વ્યાજ ચૂકવી શકાય તેમ નથી અને પોતાના લોકોને જ મોંઘવારીના મારમાંથી બહાર નહીં કાઢી શકે। આવી જ સ્થિતિ એક વર્ષ પહેલાં શ્રીલંકાની હતી અને હવે પાકિસ્તાનના લોકો જ પાકિસ્તાન સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે।